અને ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે અમે રસ્તા પર પણ લડીશું અને અદાલતમાં પણ લડીશું. અને હર્ષદસિંહ ઝાલા ક્ષત્રિય આગેવાન છે, તેમના દ્વારા પરસોત્તમ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઈ છે. હર્ષદસિંહ ઝાલા કે જેઓ ચોરડી ગામના છે, તેમણે આ ફરિયાદ કરી છે. કલમ 499 અને 500 મુજબ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમનો એવો આરોપ છે કે એક આખા સમાજને બદનામ કરવાની રૂપાલાએ કોશિશ કરી છે. આજરોજ ગોંડલ શહેરભન કોર્ટમાં મેં પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ 499 અને 500 મુજબની ફરિયાદ આપેલ છે કે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજકોટમાં રાજા મહારાજાઓ અને અમારા ક્ષત્રિય સમાજ વિશે જે એમને કૌભાંડ કરેલો છે, જેનાથી અમારી ભાવના આહત થઈ હોય, તેના વિરુદ્ધમાં મેં નામદાર કોર્ટમાં દાખલ કરેલ છે. અમારું નિવેદન દેવામાં આવ્યું છે અને અમારા સાક્ષીઓના પણ નિવેદન દેવામાં આવ્યા છે. આવતી 23 તારીખે અમે પુરાવા રજૂ કરશું.